નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનમાં દસમું ચેપ્ટર ભારતની કૃષિ ગયા વિડીયોમાં આપણે જે કૃષિ પદ્ધતિઓ છે એ કૃષિ પદ્ધતિઓની વાત કરી હતી અને કૃષિ પેદાશો કૃષિ પદ્ધતિમાં આપણે કંઈ જોઈએ હતી તો સજીવ ખેતી ત્યારબાદ બીજું શું જોયું હતું તો જે ટકાઉ ખેતી હતી એ ટકાઉ ખેતી અને મિશ્ર ખેતીની વાત કરી હતી શેની વાત કરી હતી મિશ્ર ખેતીની વાત કરી હતી ત્યારબાદ કૃષિ પેદાશોમાં આપણે તફાવત સ્વરૂપે કયા કયા પાકો જોયા હતા તો રવિ પાક જોયા હતા ત્યારબાદ ખરીફ પાક જોયા હતા અને જાયદ પાક વિશેની પણ માહિતી મેળવી હતી તદુપરાંત આપણે જે ધાન્ય પાકો છે કઠોળો છે શાકભાજી છે ફળફળાદી છે ત્યારબાદ પીણા સ્વરૂપના જે પાકો છે એના વિશેની માહિતી મેળવી હતી એમાંથી આજે આપણે જે ધાન્ય પાકો છે તો એ ધાન્ય પાકો વિશેની માહિતી મેળવીશું તો ચાલો જોઈએ મિત્રો તો ધાન્ય પાક તો ધાન્ય પાક છે એ ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ પંચોતેર ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે ધાન્ય પાકમાં શું શું હતું તો ધાન્ય પાકમાં એકવાર ફરીવાર રિપીટ કરી લઈએ ઘઉં ત્યારબાદ ચોખા ત્યારબાદ જુવાર ત્યારબાદ બાજરી ત્યારબાદ બીજું શું હતું આ ચોખા એટલે કે ડાંગર હા મિત્રો યાદ રાખજો ચોખા ને ડાંગર બધું સરખું જ છે બાજરી બીજું શું હતું તો મકાઈ ઓકે આ બધા શું હતા ધાન્ય પાકો હતા કે એ વિસ્તારમાં એટલે કે જે કુલ વાવેતરનો વિસ્તાર છે એના પંચોતેર ટકા પંચોતેર ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનના આશરે પચાસ ટકા ઉત્પાદન એ ધાન્ય પાકમાંથી મળે છે એટલે કે ધાન્ય જે પાક છે જે ખાવા માટે ઉપયોગમાં આવે છે એવા જે વિસ્તાર જોઈએ તો પંચોતેર ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને ઉત્પાદન જોઈએ તો કુલ ઉત્પાદનના પચાસ ટકા જેટલું ઉત્પાદન તો માત્ર શેનું જોવા મળે છે તો ધાન્ય પાકોનું જ જોવા મળે છે તો એ ધાન્ય પાકો વિશેની વાત કરીશું જેમાં સૌ છે ડાંગર એટલે કે રાઈસ કે જેને ચોખા પણ કહેવામાં આવે છે આ જે છે ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો જે ધાન્ય પાક છે શું છે ડાંગર એટલે કે એ આપણો શું છે સૌથી મહત્વનો પાક છે વિશ્વની જે મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે આપણે જોયું છે કે જે સાઉથ ઇન્ડિયન છે અથવા તો જે દરિયા તટીય વિસ્તાર છે જે જે સમુદ્ર તટીય વિસ્તાર છે એટલે કે સમુદ્ર કિનારાના વિસ્તારો છે ત્યાં મોટા ભાગની જે વસ્તી છે એ ખાવામાં સેનો ઉપયોગ કરે છે તો ડાંગરનો ઉપયોગ વધુ કરતી જોવા મળે છે તદુપરાંત જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારમાં પણ આ ડાંગર ખૂબ જ વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે એટલે કે ત્યાં જે રોટલી બનાવવામાં આવે છે એ પણ ચોખાની રોટલી બનાવવામાં આવે છે એટલે કે ચોખાના લોટની જ રોટલી બનાવવામાં આવે છે અથવા તો ભાતની રોટલી પણ બનાવવામાં આવે છે એટલે કે વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ વધુ કરે છે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે એટલે કે ડાંગરના ઉત્પાદનમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે એટલે કે પ્રથમ કોણ આવે છે તો પ્રથમ આવે છે ચીન અને બીજું શું છે તો બીજા ક્રમે આવે છે ભારત એટલે કે કદાચ ક્વેશ્ચન પૂછાય કે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે તો વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ચીનમાં અને ભારત કયા ક્રમે આવે છે તો ભારત બીજા ક્રમે આવે છે ચીન પછી ભારતમાં વાવેતર ચોથા ભાગ ઉપર ડાંગર રોપવામાં આવે છે ઓકે એટલે કે આ આ જે જે કુલ કુલ સોરી વાવેતર વિસ્તાર છે એના ચોથા ભાગ ચોથા ભાગ એટલે કે પચીસ ટકા વિસ્તારમાં પચીસ ટકા વિસ્તારમાં માત્ર ડાંગર જ વાવવામાં આવે છે ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે મિત્રો આ બધા શબ્દ તમારે યાદ રાખવાના છે તમને ટૂંકનોન તરીકે પૂછાય કે ટૂંક લખો ડાંગર ઉપર તો તમારે બધી માહિતી ત્યાં જણાવવાની છે ઓકે એટલે કે જે અંડરલાઇન કર્યું છે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે ડાંગર એ કેવી છે તો એ ઉષ્ણ પાક છે વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા લઘુત્તમ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને સો સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ જરૂરી છે એટલે કે ડાંગરના પાક લેવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે તો વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા શું જરૂરી છે આબોહવા કેવી હોવી જોઈએ તો ગરમ અને ભેજવાળી આબોહવા હોવી જોઈએ તાપમાન કેટલું હોવું જોઈએ તો ઓછામાં ઓછું સેલ્સિયસ કેટલું હોવું જોઈએ ઓછામાં ઓછું વીસ ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ કેવા વિસ્તારમાં તો નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને જ્યાં સો સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ પડતો હોય એવી જગ્યા એના માટે વધુ આવશ્યક જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો ઓછા વરસાદોવાળા વિસ્તારો જેવા કે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે એટલે કે જ્યાં વરસાદ સો સેન્ટીમીટર કરતાં ઓછો હોય છે અથવા તો ઓછો વરસાદ હોય છે એવા સ્થળ કયા છે તો પંજાબ છે હરિયાણા છે અને ઉત્તર પ્રદેશ છે કે જ્યાં આ પાકો સેના દ્વારા લેવામાં આવે છે તો સિંચાઈથી લેવામાં આવે છે ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે ડાંગરની ખેતીમાં માનવ શ્રમની શું રહે છે વધુ જરૂરિયાત એટલે કે વધારે પડતા ત્યાં જે શ્રમ છે એ શ્રમની જરૂરિયાત પડે છે એને રોપવા માટે પણ એક જે ઘાસ જેવું જે તમખું હોય એ અંદર જમીનમાં રોપવામાં આવે છે અને જમીનમાં રોપવામાં આવે ત્યારે ઘૂંટણ સુધી તો પાણી ભરેલું હોય છે જે ખેતરો હોય ખેતરમાં શું હોય છે તો ઘૂંટણ સુધી અંદર પાણી ભરેલું હોય છે અને એની અંદર એ ડાંગરની પાકને શું કરવામાં આવે છે રોપણી કરવામાં આવે છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા એ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે એટલે કે ભારતમાં કઈ કઈ જગ્યાએથી ડાંગરનો પાક લેવામાં આવે છે તો પશ્ચિમ બંગાળ ત્યારબાદ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર અને ઓડિશા ત્રણ ક્યાંના છે તો ત્રણ ઉત્તર પૂર્વના છે અને ત્રણ ક્યાંના છે તો ત્રણ સાઉથ ભારતના છે એટલે કે દક્ષિણ ભારતના છે ઓકે ઉત્તર પૂર્વમાં તો પહેલાં પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળની બાજુમાં બિહાર અને ઓડિશા આ ત્રણ યાદ રાખવાનું અને સાઉથમાં તો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને તેલંગાણા આ છ મુખ્ય જે રાજ્યો છે કે જ્યાં ડાંગરની ખેતી વધારે જોવા મળે છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ બિહાર ઓડિશા તથા તમિલનાડુ રાજ્યમાં વર્ષમાં બે કે ત્રણ વાર પાક લેવામાં આવે છે જો મિત્રો વર્ષમાં આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન થાય છે બરાબર પરંતુ ઘઉંનું ઉત્પાદન વર્ષમાં એક જ વાર કરવામાં આવે છે જ્યારે આજે ડાંગરનો પાક છે એ આજે છ એ છ રાજ્ય છે ત્યાં વર્ષમાં બે કે ત્રણ વાર લેવામાં આવે છે એટલે કે વર્ષમાં બેથી ત્રણ વાર આ ડાંગરનો પાક લેવામાં આવે છે હવે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં સુરત છે તાપી છે પંચમહાલ છે અમદાવાદ છે ખેડા આણંદ વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે એટલે કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થાય છે તો ગુજરાતમાં સુરત તાપી પંચમહાલ અમદાવાદ ત્યારબાદ ખેડા આણંદ અને વલસાડ આજે જિલ્લાઓ છે એની અંદર ડાંગરનું વાવેતર કરવામાં આવે છે મિત્રો આજે સ્થળો છે ત્યાં શું છે તો ત્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હશે ક્યાં તો ત્યાંની જે આબોહવા છે એ આબોહવા કેવી હશે ભેજવાળી આબોહવા છે કે જે દરિયાથી નજીક છે માટે ત્યાં ડાંગરનું ઉત્પાદન જોવા મળે છે ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે મેં તમને પહેલાં જ જણાવ્યું હતું કે જ્યારે ડાંગરનો પાક રોપવામાં આવે ત્યારે ખેતરમાં ઘૂંટણ સમા શું હોય છે પાણી ભરેલું હોય છે પરંતુ એને પાણીની શું છે તો વધુ જરૂરિયાતવાળી આ ખેતી છે પાણીની જરૂરિયાત કેવી હોય છે તો વધુ પ્રમાણમાં એને પાણી જોઈએ છે અને ક્યારેક પાણી વધુ પ્રમાણમાં ન ભરી રાખવામાં આવે એના બદલે ફુવારા પદ્ધતિ પણ જે આપણે જોઈશું કે ખેતી માટે કઈ કઈ પદ્ધતિ તો ટપક સિંચાઈની પદ્ધતિ ફુવારા પદ્ધતિ આવી બધી જે પછી જે નાળ કરવામાં આવે એટલે કે ચાસ પાડીને જે પાણી પહોંચાડવામાં આવે તો એને બદલે શું કરવામાં આવે છે તો ફુવારા પદ્ધતિની સિંચાઈ કરીને પણ ઓછા પાણીથી આ પાક લઈ શકાય છે તો આ હતું ડાંગર શું યાદ રાખવાનું છે તો વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ચીનમાં ભારતનું સ્થાન બીજા ક્રમે બરાબર એના માટે કેવું કુલ વસ્તીના કેટલા ટકા ભાગમાં ડાંગર રોપવામાં કુલ વાવેતરના કેટલા ટકા ભાગમાં ડાંગર રોકવામાં આવે તો પચીસ ટકા વિસ્તારમાં અને ભાગ પૂછવામાં આવે તો ચોથો ભાગ કેટલો ભાગ થશે ચોથો ભાગ ચોથો ભાગ એટલે કે એકના છેદમાં ચાર અને ટકા કરો હોય તો ગુણ્યા સો એટલે કેટલા આવી જશે તો પચીસ ટકા કેટલા થઈ જશે પચીસ ટકા ઓકે એના માટે શું જરૂરી છે તો ઉષ્ણકટિબંધીય પાક છે એને ગરમ અને ભેજવાળી આબોહવાની જરૂર છે લઘુત્તમ તાપમાન કેટલું હોવું જોઈએ તો વીસ ડિગ્રી સેલ્સિયસ નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને સો સેમી કે તેથી વધુ વરસાદ એને જરૂરી હોય છે ભારતમાં તો ભારતમાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર અને ઓડિશામાં વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળે છે અને ગુજરાતમાં તો ગુજરાતમાં સુરત તાપી પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ વલસાડ વગેરે જિલ્લામાં એને વધુ વાવેતર જોવા મળે છે ઓકે મિત્રો ચાલો આગળ વધીએ ત્યારબાદ જોઈશું ઘઉં ઓકે ઘઉં એટલે કે અનાજનો રાજા અને શું કહેવામાં આવે છે તો આને અનાજનો રાજા કહેવામાં આવે છે કોઈપણ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે ઘઉંનો ઉપયોગ નહીં કર્યો હોય કોઈપણ રીતે કોઈપણ જગ્યાએ આ ઘઉંનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ડાંગર પછી સૌથી પહેલો કયો આવશે ડાંગર ઉત્પાદનમાં અને ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્ત્વનો ધાન્ય પાક છે એટલે કે પ્રથમ કયો આવશે ડાંગર આવશે અને બીજો કયો આવશે તો બીજો આવશે ઘઉં ભારતની એક તૃતીયાંશ ખેતી જે ભૂમિ છે એના પર ઘઉંની ખેતી કરવામાં આવે છે એક તૃતીયાંશ એટલે કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા ડાંગર કેટલું હતું પચીસ ટકા જ હતું આ કેટલું છે તો એટલે તે એક ભાગ ઉપર આ ખેતી કરવામાં આવે છે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં લોકોનો મુખ્ય ખોરાક છે ઉત્તર પશ્ચિમ એટલે ક્યાં આવશે તો જમ્મુ કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધીનું ઉત્તર પશ્ચિમ એનો જે મુખ્ય ભાગ આ ખોરાક છે એ શું જોવા મળે છે તો ઘઉં જોવા મળે છે ઘઉં એ

કેવી જમીન જરૂરી છે તો કાળી ફળદ્રુપ અને ગોરાળું જમીન અને જ્યાં પંચોતેર સેમી વાર્ષિક વરસાદ હોય ત્યાં આ ઘઉંનો પાક લઈ શકાય છે સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે એ તો સ્વાભાવિક છે સિંચાઈની જો સુવિધા હોય તો જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં પણ શું કરવામાં આવે છે તો આ ઘઉં ઉગાડવામાં આવે છે સો સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી મિત્રો ખાસ યાદ રાખજો સો સેન્ટીમીટરથી જો વધુ વરસાદ હોય તો એવા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી કેટલી વરસાદ હોવો જોઈએ તો પંચોતેર સેન્ટીમીટર વાર્ષિક વરસાદ હોય તો જ ઘઉંનું વાવેતર થઈ શકે છે અધરવાઇઝ વાવેતર થઈ શકતું નથી ઓકે ચલો ત્યાર બાદ આગળ જોઈશું કે ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની શું પડે છે તો ઓછી જરૂર પડે છે એટલે કે ડાંગરની કમ્પેરમાં ઘઉંની ખેતીમાં શું થયું છે યાંત્રિકીકરણ થયું છે કે જેથી શ્રમિકોની જરૂર શું જણાય છે તો ઓછી જણાય છે હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંના ઉત્પાદનમાં લગભગ વધારો થયો છે અને કેટલું થઈ ગયું છે તો બમણું એટલે કે જે પહેલાં ઉત્પાદન થતું હતું એના કરતાં ડબલ ઉત્પાદન જોવા મળે છે કે જે હરિયાળી ક્રાંતિ ક્યાંથી થઈ હતી પંજાબથી હરિયાણા પંજાબથી એના બાદ આ જે ઘઉંનું ઉત્પાદન છે એમાં લગભગ શું થઈ ગયું છે તો વધારો થઈ ગયો છે અને કેટલું થઈ ગયું છે તો બમણું થઈ ગયેલું જોવા મળે છે ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશના થાય છે ક્યાં થાય છે તો પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઘઉંની ખેતી વધુ પ્રમાણમાં જોવા મળે છે દેશમાં કુલ ઉત્પાદનમાં બે ત્રત્યાંશ ભાગ આ રાજ્યનો હોય છે એટલે કે કુલ ઉત્પાદન જે થાય એનો બે ત્રત્યાંશ બે ત્રત્યાંશ એટલે કેટલો થાય તો છાસઠ પોઈન્ટ સડસઠ ટકા ભાગ માત્ર આ ત્રણ જ રાજ્યનો છે કયા કયા તો પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ કે જ્યાં ઘઉં ખૂબ જ પ્રમાણમાં ઉત્પાદન થાય છે શા માટે ત્યાં વધુ પાક લેવાય છે તો ત્યાં સિંચાઈની સગવડ સારી હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થાય છે ત્યાં સિંચાઈની સગવડ કેવી છે સારી હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદનમાં શું થાય છે વધારો જોવા મળે છે પંજાબમાં તો આપણને ખબર જ છે જ કે નહેરોના પાણીને લીધે ઘઉં વિપુલ પ્રમાણમાં ત્યાં ઉત્પન્ન થાય છે એટલે કે પંજાબને ઘઉંનો કોઠાર પણ કહેવામાં આવે છે પંજાબને શું કહેવામાં આવે છે તો ઘઉંનો કોઠાર પણ કહેવામાં આવે છે કે જ્યાં નહેરો દ્વારા સિંચાઈ પદ્ધતિ પૂરી પાડવામાં આવે છે અને જેના કારણે ઘઉંના ઉત્પાદનમાં શું થાય છે તો ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન થાય છે માટે પંજાબને શું કહેવામાં આવે છે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે પંજાબ ઉપરાંત તો મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે એટલે કે પંજાબ હરિયાણા અને ઉત્તર જે પશ્ચિમ ઉત્તર પ્રદેશ જે છે પશ્ચિમી ભાગનો ત્યાં તો આખા ઉત્પાદનના છાસ જેટલું ઉત્પાદન તો માત્ર ત્રણ રાજ્યમાં થાય છે તે ઉપરાંત કઈ જગ્યાએ થાય છે તો મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ શું જોવા મળે છે ઘઉંનું વાવેતર જોવા મળે છે અને ગુજરાતની વાત થાય તો ગુજરાતના ભાલ વિસ્તારના કયા વિસ્તારના ભાલ વિસ્તારના ભાલિયા ઘઉં કે જે વગર પાણીએ ઉગાવવામાં આવે છે એટલે કે ભેજવાળું ત્યાં વાતાવરણ હોવાથી ત્યાં ચણા અને મગ વગર પાણી એ થાય છે કોઈ પણ પાણી આપવામાં આવતું નથી માત્ર જે જમીનની જે ભેજ હોય એ ભેજમાંથી જ એ શું કરે છે તો પોતાનું ઉત્પાદન થાય છે એટલે કે ભાલના ભાલિયા ઘઉં ઉત્પન્ન થાય છે કયા વિસ્તારમાં તો ભાલ વિસ્તારમાં આ ઉપરાંત મહેસાણા રાજકોટ જૂનાગઢ અને ખેડામાં પણ ઘઉં ઉત્પાદન થાય છે રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શું છે તો સર્વશ્રેષ્ઠ છે ઓકે ઘઉંમાંથી કયા કયા પ્રકારના જે રેસિપી છે અથવા તો જે વાનગીઓ છે બને છે તો ઘઉંમાંથી રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ સુખડી પાઉં પૂરી કેક બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે અને આ બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો શું હોય છે વધારે હોય છે આથી જ ઘઉંને શું કહેવાય છે તો અનાજનો રાજા ગણવામાં આવે છે મેં તમને પહેલાં જ કીધું હતું કે ઘઉંને શું ગણવામાં આવે છે તો અનાજનો રાજા ગણવામાં આવે છે ઓકે શું યાદ રાખવાનું છે તો ડાંગર પછી બીજો મહત્ત્વનો પાક કયો છે ધાન્ય પાક તો ઘઉં ભારતમાં એક તૃતીયાંશ ભૂમિ ઉપર ઘઉંનું ઉત્પાદન લેવામાં આવે છે ઉત્તર પશ્ચિમ ભારતના લોકોનો મુખ્ય ખોરાક શું છે ઘઉં છે ઓકે કેવો પાક છે તો સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે એટલે કે શિયાળામાં લેવામાં આવતો પાક છે ઘઉંના પાક માટે શું જરૂરી છે તો કાળી અને ફળદ્રાવ તથા ગોરાળુ જમીન અને જ્યાં પંચોતેર સેમી વાર્ષિક વરસાદ હોય એ જરૂરી છે ઓકે જ્યાં ઓછો વરસાદ હોય તો ત્યાં સિંચાઈથી પણ ઘઉં ઉગાડવામાં આવે છે અને સો સેમીથી જો વધુ વરસાદ હોય તો ત્યાં ઘઉંનું વાવેતર થતું નથી મુખ્ય કયા જગ્યાએ ઘઉં ઉત્પાદન થાય છે તો પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કે જ્યાં આખા ઉત્પાદનના એટલે કે ભારતના કુલ ઉત્પાદનના છાસઠ પોઈન્ટ સડસઠ ટકા જેટલું ઉત્પાદન તો માત્ર ત્યાંથી જ થાય છે એટલે કે બે ત્રત્યાંશ જેટલું છાસઠ પોઈન્ટ સડસઠ એટલે કેટલા થશે બે ત્રત્યાંશ જેટલું ઉત્પાદન તો માત્ર ત્યાંથી જ થાય છે એટલે જ તો પંજાબને શું કહેવામાં આવે છે તો ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે તદઉપરાંત પંજાબ ને હરિયાણા ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં પણ આ ઘઉંનું વાવેતર થાય છે ગુજરાતમાં તો ભાલના ભાલિયા ઘઉં વખણાય છે તદઉપરાંત મહેસાણા રાજકોટ જૂનાગઢ ખેડામાં પણ ઘઉં થાય છે ઘઉંમાંથી કઈ કઈ પ્રકારની વાનગી બને છે તો રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ સુખડી પાઉં કેક બિસ્કીટ વગેરે વાનગીઓ બને છે અને એમાં બધા અનાજ કરતાં આમાં પૌષ્ટિક તત્વો શું હોય છે વધારે હોય છે માટે એને શું કહેવામાં આવે છે તો અનાજનો રાજા કહેવામાં આવે છે તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ત્યારબાદ જોઈશું આપણે તો જુવાર મકાઈ અને બાજરી અને જવ તો એમાં જોઈશું જુવાર ઓકે જુવાર કેવું છે તો એ જે શુષ્ક જમીન હોય તો ત્યાં પણ એ ઉત્પન્ન કરી શકાય છે એટલે કે ડાંગર ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે સૌપ્રથમ શું આવશે તો ડાંગર ત્યારબાદ જુવાર અને આ સોરી ઘઉં અને ત્યારબાદ શું આવશે જુવાર એ સૌથી વધુ ઉત્પાદન થતું ધાન્ય છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશોમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે અને કેવી આબોહવા જરૂરી છે તો સૂકા પ્રકારની કેવી છે સૂકી એટલે કે શુષ્ક આબોહવા જે શુષ્ક પ્રકારની આબોહવા છે એવા વિસ્તારોમાં અને જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે એવા વિસ્તારોમાં આ પાકનું વાવેતર વિશેષ વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે જુવાર એ કેવો પાક છે ખરીફ પાક છે કેવો છે ખરીફ પાક છે અને રવિ પાક પણ છે એટલે કે બંને લેવામાં આવે છે ચોમાસામાં પણ અને શિયાળામાં પણ આને લેવામાં આવે છે છે એના માટે શું જરૂરી તો પચીસ ડિગ્રી સેલ્સિયસથી થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન તાપમાન કેટલું જરૂરી છે મિત્રો ખાસ યાદ રાખજો તાપમાન બધાનું આમાં કેટલું જરૂરી છે તો પચીસ ડિગ્રી સેલ્સિયસથી થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે પચાસ સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે કેવી જમીન જરૂરી છે તો કાળી કાળી અને ગોરાડુ જમીન એના માટે શું ગણાય છે અનુકૂળ ગણવામાં આવે છે ઓકે જુવાર કઈ જગ્યાએ લેવામાં આવે છે તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશો એટલે કે દક્ષિણમાં તો મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ગુજરાત જેવા રાજ્યોમાં આપ જુવારનો પાક વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં થાય છે શું થાય છે સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં એનું વાવેતર થાય છે સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે તો સુરત અને તાપી જિલ્લામાં જુવાર જે છે એ લીલા પશુચારા તરીકે પણ વિશેષ વપરાય છે એટલે કે જુવારનો ઉપયોગ બીજો અન્ય શું થાય છે તો ધાન્ય માટે તો થાય છે તદુપરાંત પશુઓના ચારા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે જુવાર માટે શું યાદ રાખવાનું છે તો ધાન્ય પાકના ત્રીજા નંબર પર આવે છે એની પછી તો ડાંગર ઘઉં અને પછી શું આવે છે જુવાર આવે છે કયા પ્રદેશમાં જોવા મળે છે તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશો કે જે સૂકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારો છે ત્યાં આ પાકનું વિશેષ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે જુવારે કેવો પાક છે તો જુવારે ખરીફ અને રવિ બંને પાક છે ખરીફ પાક પણ છે અને રવિ પાક પણ જોવા મળે છે કેટલું તાપમાન જરૂરી છે તો પચીસ ડિગ્રીથી લઈને ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે વરસાદ તો પચાસ સેન્ટીમીટર જેટલો વરસાદ વાર્ષિક અને જમીન કેવી જરૂરી છે તો કાળી અને ગોરાળું જમીન એના માટે અનુકૂળ ગણવામાં આવે છે મિત્રો તમારે શું કરવાનું દેવાનું છે ખબર એક ટેબલ બનાવવાનું છે આ રીતે અહીં શું લખવાનું છે તો અહીં લખવાનું છે વરસાદ ત્યારબાદ તાપમાન અને ત્યારબાદ શું લખવાનું છે આબોહવા શું લખવાનું છે આબોહવા અને ત્યારબાદ લખવાનું છે જમીન ઓકે અને આ રીતે એક ટેબલ તમારે બનાવી દેવાનું છે અહીં લખવાનું છે પાક ધારો કે અહીં લખ્યું તમે ઘઉં તો ઘઉં માટે વરસાદ કેટલો જરૂરી છે તો પંચોતેર સેન્ટીમીટર હા સેન્ટીમીટર બરાબર તાપમાન તો એના માટે કોઈ તાપમાન જરૂરી નથી આબોહવા કેવી હતી તો સમસી તોષણ હતી કેવી હતી સમસી તોષણ અને જમીન કેવી હતી તો કાળી ત્યારબાદ ગોરાળું અને ફળદ્રુપ જમીન જરૂરી હતી આ રીતે જો તમે ટેબલ બનાવીને આનો એક કરશો તો તમારે આરામથી આ બધા જ જે પાકો છે તમે એક સાથે બધા પાકોનું શું કરી શકશો ક્વિક રિવિઝન કરી શકશો અને છેલ્લું કે જિલ્લાઓ અને રાજ્ય શું લેવાનું છે પહેલું રાજ્ય અને પછી શું લઈ લેવાનું છે પછી લઈ લેવાનું છે જિલ્લા કે ક્યાં ક્યાં એનું ઉત્પાદન થાય છે ઓકે તો આ પ્રમાણે તમારે એક ટેબલ બનાવીને આની તૈયારી કરવાની છે તો જેથી તમને શું થશે તો સમજવામાં એકદમ સરળ રહેશે ત્યારબાદ જોઈશું આપણે બાજરી બાજરી એટલે કે મિલેટ એને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં મિલેટ કહેવામાં આવે છે બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે બાજરી એ કોનું ગણાય છે તો શ્રમજીવીઓનું ધાન્ય ગણવામાં આવે છે કે એટલે કે મજૂર વર્ગ દ્વારા જે વધુ ઉપયોગમાં લેવામાં આવે એવું ધાન્ય કયું છે તો એ છે બાજરી કે જેને થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર હોય છે ત્યારબાદ ચાલીસથી પચાસ સેન્ટીમીટર વરસાદની જરૂર હોય છે અને જમીન કેવી તો હલકી રેતાળ જમીનમાં એ સારી રીતે ઉગી શકે છે એટલે કે રેતાળ જમીન હોય તો ત્યાં બાજરીનો પાક સારો થઈ શકે છે એટલે કે હલકી અને રેતાળ જમીન હોય તો ત્યાં એનું ઉત્પાદન સારું એવું થઈ શકે છે કયા ક્ષેત્રમાં તો ક્યાં રેતાળ જમીન જોવા મળે છે તો રાજસ્થાનમાં તદુપરાંત ગુજરાતમાં ઉત્તર પ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે એના મુખ્ય ઉત્પાદક રાજ્યો કયા છે તો રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણવામાં આવે છે અને ગુજરાતમાં બાજરીના વાવેતરમાં કયો જિલ્લો મોખરે છે તો બનાસકાંઠા જિલ્લો મોખરે છે મિત્રો જોજો બધે વાવેતર જ આપવામાં આવ્યું છે એટલે કે વાવેતરમાં કયો જિલ્લો મોખરે છે તો બનાસકાંઠા તો વાવેતર જ્યાં વધુ થશે તો ઉત્પાદન ત્યાં જ વધુ થવાનું છે એટલે ઉત્પાદન માટે પણ કયો આવશે તો ઉત્પાદન માટે પણ આવશે બનાસકાંઠા જિલ્લો આવશે ઓકે બાજરી માટે શું જરૂરી છે તો થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ચાલીસથી પચાસ સેન્ટીમીટર વરસાદ અને હલકી રેતાળ જમીન એ એના માટે ઉપયોગી છે કયા રાજ્યમાં થાય છે તો રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંનો એ મુખ્ય ઉત્પાદક ગણવામાં આવે છે અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે તો બનાસકાંઠા જિલ્લામાં ક્યાં થાય છે બનાસકાંઠા જિલ્લામાં એનું ઉત્પાદન અને વાવેતર થાય છે ત્યારબાદ જોઈશું આપણે મકાઈ મકાઈ એટલે કે મેઝ મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે કેવો છે તો ધાન્ય પણ છે અને ખરીફ પાક પણ છે ડાંગર ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે એટલે કે ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં સૌથી વધુ વાવેતર શેનું થાય છે તો મકાઈનું થાય છે મકાઈનો જે પાક છે એ ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે કેવા વિસ્તારોમાં તો ડુંગરાળ એટલે કે જ્યાં પર્વતીય વિસ્તાર હોય છે એવા વિસ્તારોમાં આ મકાઈનો પાક વધુ જોવા મળે છે અને ત્યાંના લોકો એને મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લે છે એટલે કે મકાઈને જે ડુંગરાળ વિસ્તારો છે ત્યાંના લોકો એને મુખ્ય ખોરાક તરીકે શું લે છે ઉપયોગમાં લે છે મકાઈમાં મુખ્યત્વે કયા પ્રોટીન તત્વો હોય છે તો સ્ટાર્ચ હોય છે તેલ હોય છે પ્રોટીન હોય છે અને બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે કે મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ હોય છે તેલ હોય છે પ્રોટીન હોય છે અને બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી એનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ શું થઈ રહ્યો છે વધી રહેલો જોવા મળે છે મકાઈના પાક માટે કેવી જમીનને કેવી આબોહવા જરૂરી છે તો મકાઈના પાક માટે ઢોળાવવાળી જમીન કાળી કઠણ પથરાળ અને પાણીના નિતારવાળી જમીન માફક આવે છે જો મિત્રો ખાસ યાદ રાખજો મેં તમને કીધું એમ તમારે ટેબલ એક બનાવી નાખવાનું છે કે એની અંદર તમે બધા જ પાકો વિશેની માહિતી સરળતાથી પછી તમે કરી શકશો કેવી જમીન જરૂર છે તો ઢોળાવવાળી કાળી કઠણ પથરાળ અને પાણી નિતારવાળી જમીન એને માફક આવે છે વરસાદ તો પચાસથી સો સેન્ટીમીટર જેટલો વરસાદ જરૂરી છે અને તાપમાન તો એકવીસ ડિગ્રી થી સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન એના માટે શું ગણવામાં આવે છે અનુકૂળ ગણવામાં આવે છે ત્યારબાદ આ જે લીલી મકાઈ છે એનો ઉપયોગ તો શેના માટે થાય છે તો પશુ આહાર ધાણી બનાવવા માટે અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહેલો જોવા મળે છે જ્યારે મકાઈના જે પાક છે એને લઈ લેવામાં આવે ત્યારબાદ એનું જે છોડ હોય અથવા તો એના જે પાકના જે છોડ હોય એને પશુના આહાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે કઈ જગ્યાએ વધુ પ્રમાણમાં પાક જોવા મળે છે તો રાજસ્થાન ઉત્તર પ્રદેશ ત્યારબાદ બિહાર મધ્યપ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ કર્ણાટક અને આંધ્રપ્રદેશ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે મિત્રો ઘણા એવા રાજ્યો હશે કે એક કરતાં વધારે પાકોમાં આવશે એટલે બેટર છે કે તમે જે મુખ્ય હોય એ વધારે યાદ રાખો બરાબર છે જે બધામાં કોમન આવતા હોય એને કોમન તરીકે યાદ રાખો અને જેમ તમે જો ટેબલ બનાવી દેશો તો એ તમારા માટે એકદમ ઇઝી પડશે એટલે કે એક હોમવર્ક છે તમારા માટે તમારે શું બનાવવાનું છે તો ટેબલ બનાવવાનું છે ફરી પાછું બતાવી દઉં છું કઈ રીતે તો અહીં શું આવશે તો પહેલું આવશે પાક અહીં આવશે પાકનું નામ ત્યારબાદ એને માટે કઈ જમીન જરૂરી છે ઓકે આબોહવા કેટલી જરૂરી છે વરસાદ કેટલો જરૂરી છે પછી કેવા પ્રકાર ઉષ્ણકટિબંધીય છે રવિ પાક છે ખરીફ પાક છે વગેરે વગેરે ઓકે ત્યારબાદ જમીન આવી ગયું વરસાદ આવી ગયું ત્યારબાદ તાપમાન તાપમાન કેટલું જરૂરી છે કયા રાજ્યોમાં થાય છે અને ગુજરાતમાં કઈ જગ્યાએ થાય છે આટલી વસ્તુ તમારે એક ટેબલ બનાવવાનું છે કે જેથી તમે સરળતાથી આ બધા જ પાકો વિશેની માહિતી યાદ રાખી શકશો એટલે રાજ્યમાં કયા આવશે તો રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આ મુખ્યત્વે મકાઈના પાકો લેવામાં આવે છે જ્યારે ગુજરાતમાં તો ગુજરાતમાં પર્વતીય વિસ્તાર કઈ કયા છે તો પંચમહાલ છે દાહોદ છે સાબરકાંઠા અને અરવલ્લીમાં આ મકાઈના પાકનું વાવેતર વધુ થાય છે આ હતા આપણા જે ધાન્ય પાકો છે ધાન્ય પાકો વિશેની માહિતી આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે હવે પછીના વિડીયોમાં આપણે જે અન્ય પાકો છે રવિ પાકો છે ખરીફ પાકો છે અને જે તેલીબિયા છે અથવા તો પીણા પ્રકારના પાકો છે એના વિશેની માહિતી મેળવીશું ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ